મત લેવા આવતા સમયે જેટલા એક્ટિવ થયા હતા એના કરતાં 5% પણ અત્યારે એક્ટિવ થશો ને તો અમને તકલીફ નહીં પડે. હવે હાથ જોડીને કહીએ છીએ કે સમસ્યાનું સમાધાન લાવો. આ શબ્દો છે રાજકોટની જનતાના. તેઓ કહે છે કે તેમના મંત્રી અને ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને કહેજો કે ભૂલે ચૂકે અત્યારે બહાર ના નીકળે, લોકો મારશે. અમારા કોર્પોરેટર તો ખોવાય જ ગયા છે, જોયા જ નથી કે કેવા કોર્પોરેટર છે. આ બધો જ આક્રોશ રાજકોટની જનતા વ્યક્ત કરી રહી છે. હમણાં તમે જે દ્રશ્યો જોયા એ રાજકોટની અંબિકા ટાઉનશીપના છે, જ્યાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી થયો. લોકોએ ત્યાં ભાજપનો ઝંડો લગાવીને વિરોધ કર્યો છે, ભાજપનો જ ખેસ પહેરીને ભાજપનો જ વિરોધ કરવામાં આવ્યો છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો હોય એના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, કેમ કે રસ્તાઓનું તો બિલકુલ ધોવાણ થઈ ગયું છે. ગટરના પાણી વરસાદના પાણી સાથે મિક્સ થઈને રસ્તા પર ફરી વળ્યા છે. વરસાદ રહી ગયા પછી પણ વરસાદી પાણીનો નિકાલ નથી થયો અને હવે રોગચાળો વધી રહ્યો છે. રજૂઆતો અનેક કરવામાં આવે તો નેતાઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદો સાંભળતા જ નથી. લોકોનો આક્રોશ એટલી હદે વધી ગયો છે કે ભાજપનો જ કેસ પહેરીને ભાજપનો જ વિરોધ કરી રહ્યા છે. અંબિકા ટાઉનશીપમાં આજે લોકોએ ભરાયેલા વરસાદી પાણીને ભાજપનો ચેકડેમ ગણાવી એનું લોકાર્પણ કર્યું અને અનોખી રીતે વિરોધ કર્યો. વરસાદ પછી ખરાબ રસ્તાને લઈને લોકોનો રોષ હવે આક્રોશ રસ્તા પર ઉતરી આવ્યો છે. અંબિકા ટાઉનશીપના આ દ્રશ્યો છે જ્યાં લોકોએ ભાજપનો ઝંડો ખાડામાં લગાવીને ઢોલ નગારા વગાડી ગળામાં ભાજપનો જ કેસ પહેરીને એનો વિરોધ કર્યો. ઢોલ નગારાના નાદ સાથે વરસાદી પાણીના તળાવનું ચેકડેમ ગણાવી, તળાવ ગણાવી અને એનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ વર્ષે કદાચ પહેલીવાર એવું થયું હશે કે લોકો હવે ખુલીને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે, રસ્તા પર ઉતરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ખોબલે ખોબલે મત આપ્યા એ અમારી મોટામાં મોટી ભૂલ હતી, જેના પાપે આ તળાવ અહીં અમને મળ્યું છે. મંત્રીનો વિસ્તાર છે, ભાજપનું કોર્પોરેશન છે, ધારાસભ્ય પણ છે, પણ કોઈ જ સાંભળવા માટે તૈયાર નથી. મત લેવા માટે સાંસદો જાય પણ પ્રજાના પ્રશ્નો સાંભળવાનો એમની પાસે સમય નથી. જે લોકોએ મત આપ્યા અને જેને પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા એ આફતના સમયે ન આવે તો સ્વાભાવિક છે કે લોકોમાં રોષ જાગે. લોકોનું કહેવું છે કે આટલી ફરિયાદો પછી પણ કોર્પોરેટરો, ભાનુબેન બાબરિયા, કોઈ ધારાસભ્ય કે કોઈ અધિકારી અહીંયા જોવા પણ નથી આવ્યા. લાખો કરોડોના ખર્ચે લોકોએ મકાનો લીધા છે, હજુ વરસાદે વિરામ લીધા પછી પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. રોગચાળામાં સપડાવવા માટે અમે મજબૂર બન્યા છીએ. પ્રાથમિક જરૂરિયાતની સુવિધાઓ પણ આ ટાઉનશીપમાં પૂરી પાડવામાં પ્રશાસન નિષ્ફળ નીવડ્યું છે. લોકો કહી રહ્યા છે કે કેબિનેટ મંત્રીને તો 5 વર્ષમાં જોયા પણ નથી કોઈ દિવસ. તો અંબિકા ટાઉનશીપના લોકોએ રોડ પર પાણી ન ઓસરતા સ્થાનિકો દ્વારા તળાવ તરીકે લોકાર્પણ કર્યું, ભાજપના ઝંડા રોડ પર ઉલટા રાખીને વિરોધ નોંધાવ્યો. જુઓ લોકોનો એ વિરોધ અને સાંભળો એમનો એ આક્રોશ.
આ અઠવાડિયાથી આ પાણી ભર્યું છે ભાઈ, અને આ વરસાદનું પાણી નથી, ગટરનું પાણી છે, અને આ ગટરના પાણીમાં ગંદકી રોગચાળો ફેલાવાનો જ હોય, અને અહીંયા ભાઈ બારી ખુલીને હોવાતું નથી ભાઈ, અને આ અહીંયા નથી હો, આખા અંબિકા ટાઉનશીપમાં ભર્યું, ગમે એ શેરીમાં જાઓ તમારે પાણી નક્કી કરવાનું. એટલે આ મારું કહેવાનું એટલું જ છે કે આ મત તમે જેવા તમે એક્ટિવ થયા હતા એનાથી 5% થાવ ને તો અમારે પબ્લિકને કાંઈ ખોટો આ વિરોધ કરવો ન પડે ભાઈ સાહેબ. હવે હાથ જોડીને કરીએ હી, કોર્પોરેશન વાળાને કંઈક સમજાવો કે તમે આ પાણીનો નિકાલ કરો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. આ મુદ્દા પર તમારું શું માનવું છે ચોક્કસથી કહેજો. આ સિવાય આપણી ચેનલ જમાવટને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. નમસ્કાર.